કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 1 માં ગણિત વિષયમાં ભણવાનું છે. તો બાળકો, તમારું ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક ખોલો. આવું પાઠ્યપુસ્તક છે ને તમારી પાસે? હા, ગઈ વખત આપણે ગયા વિડિયોમાં આ પાઠ્યપુસ્તકમાં આપણે ભણ્યા હતા એ પાઠ્યપુસ્તક તમારે ખોલવાનું છે. તો તેમાં તમારે પેજ નંબર 6 ખોલવાનો છે. કયો પેજ નંબર? 6. તો આજે આપણે પ્રકરણ 1 આકારો અને જગ્યા તેનો પાર્ટ 2 બરાબર, એમાં પેજ નંબર 6 તમારે ખોલવાનો છે. તેમાં આપેલું છે નજીક દૂર, નજીક અને દૂર. તમે નજીક ની વસ્તુ ભી જોઈ હશે, દૂર ની વસ્તુ. આપણે રોજિંદા જીવનમાં નજીક દૂર, સૌથી નજીક સૌથી દૂર બરાબર, આવું બધું આપણે જોતા હોઈએ છીએ અને અનુભવીએ પણ છીએ, બરાબર ને? તો આજે આપણે આ ટોપિક ઉપર ભણવાનું છે નજીક અને દૂર. તો બાળકો, મેં અહીંયા આગળ થોડાક ચિત્ર દોર્યા છે, એમાં આપણે જોઈશું. આ શેનું ચિત્ર છે બાળકો? ઝાડ છે બરાબર. ઝાડની નજીક ઉપર ક્યાં છે? પક્ષી છે. જુઓ શું છે? પક્ષી છે. અને ઝાડથી દૂર શું છે? ફૂલ છે. શું છે? ફૂલ છે. તો ઝાડથી નજીક શું થયું? પક્ષી થયું. અને ઝાડથી દૂર શું થયું? તો ફૂલ થયું. એ જ રીતે હું અહીંયા ઘર છું બરાબર, તો મારાથી નજીક શું છે? બોર્ડ છે, બ્લેકબોર્ડ છે, છે ને? મારાથી દૂર શું છે? તો દરવાજો છે બરાબર, ક્લાસની બેન્ચીસ છે. ક્લાસમાં બાળકો હોય તો મેડમ અહીંયા આગળ હોય તો તમે કેવા હોય? મેડમથી થોડા દૂર હોય બરાબર ને? હા, તો એ રીતે આપણે નજીક અને દૂરની વસ્તુનો ખ્યાલ મેળવ્યો બરાબર. હવે છે સૌથી નજીક સૌથી દૂર. હવે સૌથી નજીક સૌથી દૂર એટલે શું? તો અહીંયા આગળ આ ઝાડ છે બરાબર. હવે બીજા અહીંયા આગળ ચિત્ર છે, આ પક્ષી છે, ફૂલ છે અને આ ઘરનું ચિત્ર દોર્યું છે. તો જ્યાંથી સૌથી નજીક શું છે? તો પક્ષી છે. અને જ્યાંથી સૌથી દૂર શું છે? તો ઘર છે બરાબર ને? હા, એ જ રીતે મારાથી અહીંયા આગળ નજીક શું છે? બ્લેકબોર્ડ છે બરાબર. સૌથી નજીક બ્લેકબોર્ડ છે. એનાથી થોડુંક દૂર ટેબલ છે. અને એનાથી સૌથી દૂર શું છે? શું છે? તો ક્લાસ આપણું ગ્રાઉન્ડ છે બરાબર. પછી આપણે પાર્કિંગ છે, એ શાળાથી દૂર છે. એવી રીતે ઘણી બધી વસ્તુઓ હોય, એમાંથી સૌથી નજીક શું છે? તો જે આપણે અહીંથી નજીક હોય એને આપણે સૌથી નજીકનું, અને સૌથી દૂર હોય કે જે આપણને આ જો ચિત્રમાં દેખાય છે આ નજીક છે અને આ દૂર છે, એનો આપણને નજીક દૂરનો અંદાજ આપણને આવી જાય આપણે જોવાથી બરાબર. પછી ઉપર અને નીચે, ઉપર અને નીચે. તો બાળકો, તમે અત્યારે તો ઉનાળાની સીઝન છે બરાબર ને? બધાને શું થાય છે? ગરમી લાગે છે, લાગે છે ને ગરમી? હા, તો તમે શું ચાલુ કરો છો? પંખો ચાલુ કરો છો ને? હા, તો પંખો ક્યાં હોય છે? ઉપર હોય છે. ટેબલ ફેન હોય નીચે હોય છે બરાબર, પણ પેલો સીલિંગ હોય એ શું હોય છે? ઉપર હોય છે. અને આપણે ક્યાં બેસીએ છીએ? પંખાની નીચે બરાબર ને? હા, તો એમાં આપણને ઉપર નીચે. જો આ પક્ષી છે, આ પક્ષી ઝાડની ક્યાં છે? ઉપર છે. અને ઝાડ અહીંયા આગળ નીચે છે. હવે ઝાડ છે એનાથી અહીંયા આગળ નીચે શું છે? દોરેલું ચિત્ર, દોરેલું બોર્ડ ઉપર શું છે? ઉપરનું ચિત્ર ઝાડનું છે અને નીચેનું ચિત્ર શેનું છે? ઘરનું છે બરાબર. હવે આપણી આસપાસના આકારો, તો આપણે ગોળ, ચોરસ બરાબર, ત્રિકોણ, શંકુ આકાર, પછી લંબગોળ, નળાકાર, આવા બધા આકારો જોઈ ગયા. ગોળ આકારની વસ્તુઓ કઈ વસ્તુ આવે? તો તમારે બોલ છે બરાબર ને, પછી નારંગી છે, સફરજન છે. ત્રિકોણ આકારની, તો ત્રિકોણ આકારમાં એક તો ધજાનો આકાર ત્રિકોણ આવે છે, આવે છે ને? પછી શંકુ આકાર, તો એમાં શું આવે? તો તમે આઈસ્ક્રીમ ખાવ છો ને બધા? હા, તો આઈસ્ક્રીમ નો કોન. પછી બર્થડેમાં આપણે ટોપી મૂકીએ છીએ એ ટોપી, આવું બધું ઘણું બધા છે. તો ચાલો બાળકો, આપણે હવે
पाठ्यपुस्तक तरफ जाइए। पेज नंबर 6 એટલે 6 નંબર નું પેજ તમારે ખોલવાનું છે। તો બાળકો પેજ નંબર 6 ખોલ્યું બધાએ? હા, તો પેજ નંબર 6 ઉપર જુઓ આપેલું છે નજીક દૂર છે ને તમારે આવો। હા, તો અહીંયા આગળ સૂચના આપી છે કે ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો। શું કહે છે? ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો। અહીંયા આગળ બે પક્ષી છે, જુઓ એક અને બીજું, બરાબર। તો આ બે પક્ષીમાંથી ઘરની નજીકનું પક્ષી કયું છે? આ પીળા કલરનું છે કે ગુલાબી કલરનું છે? ગુલાબી કલરનું, એટલે આપણે એના પર શું કરીશું? ખરાની નિશાની કરીશું, બરાબર। પછી નીચે છે ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો, બરાબર। આ ઝાડ છે અને અહીંયા આગળ બિલાડી છે, એક બે ને ત્રણ, પણ એમાંથી આપણે ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરવાની છે, બરાબર। તો અહીંયા આગળ આ બે પથ્થરની બાજુમાં બેઠી છે બિલાડીને આપણે શું કરીશું? પર ખરાની નિશાની કરીશું। કર્યું બધાએ? હા, મારી સાથે સાથે તમારે પણ આ રીતે ખરાની નિશાની કરવાની છે। તો થઈ ગયું બધાને? હા, તો હવે ચલો આપણે પેજ નંબર 7, હવે પેજ નંબર 7 ખોલ્યું બધાએ? હા, તો એમાં આપ્યું છે સૌથી નજીક સૌથી દૂર, બરાબર। તો સૌથી નજીક સૌથી દૂર આપણે એવડે બોર્ડ ઉપર જોયું એ રીતે કે આપણને ત્રણ ચિત્ર આપેલા છે, બરાબર। એમાં સૌથી નજીક સૌથી દૂર શું છે તો આપણે જોઈ લઈએ। આ છોકરી છે, અહીં આ ઝાડ છે, જુઓ ઝાડની નીચે શું છે? ઝૂલો છે, ઝૂલો એટલે હિંચકો, બરાબર। હા, તો આ છોકરો છે એ ઝૂલાથી સૌથી નજીક છે, બરાબર, અને આ છોકરી છે એ ઝૂલાથી સૌથી દૂર છે। જ્યારે આ ફુગ્ગા લઈને ઊભી છે છોકરી, એ શું છે? આ બેનાથી વચ્ચે છે એટલે એ આવે નહીં, પણ ઝૂલાથી સૌથી નજીક છોકરો છે અને ઝૂલાથી સૌથી દૂર આ છોકરી છે, બરાબર। હવે એવી રીતે નીચે, એમાં આપણે કશું ખરાની નિશાની કરવાની નથી ઉપર, હવે નીચે છે જુઓ ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો। હવે આ ઝાડ છે, બરાબર, એની ઝાડથી સૌથી દૂરનું ગલુડિયું કયું છે? તો એ ગલુડિયા આપણને આપેલા છે, એક બે ત્રણ ને ચાર ગલુડિયા છે, તો સૌથી દૂરનું ગલુડિયું કયું થશે? જે ગલુડિયું છેલ્લું છે તે, એટલે આપણે આ છેલ્લા ગલુડિયા પર ખરાની નિશાની કરવાની છે। કરી બધાએ? હા, હવે નીચે છે પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો। હવે પક્ષી ક્યાં છે એ જોવાનું છે, આ રહ્યું, અને ઝાડ કેટલા છે? તો એક બે અને ત્રણ ઝાડ છે, જોયા બધાએ? આવડે છે ને ગણતા, કેટલા છે ઝાડ? ત્રણ છે, એક બે અને ત્રણ, અને પક્ષી તો એક જ છે, બરાબર। તો આ પક્ષીથી સૌથી નજીકનું ઝાડ કયું છે? આ પક્ષી જ્યાં છે એની નજીકના ઝાડ પર આપણે ખરાની નિશાની કરવાની છે। કરી બધાએ? હા, હવે પેજ નંબર 8 જોઈશું આપણે। હવે પેજ નંબર 8 ઉપર આપણને આપેલું છે ઉપર નીચે, આપણે હવે સમજ મેળવી હતી કે ઉપર અને નીચે એટલે શું, તો જુઓ એવું જ અહીંયા આગળ આપણે ચિત્ર જોઈ અને સમજવાનું છે, બરાબર। તો અહીંયા આગળ પંખો છે, દેખાય છે ને બધાને? હા, પછી અહીંયા આગળ જુઓ બધા ઘણા બધા છોકરાઓ બેઠા છે, છોકરી છે બે, બરાબર। તો અહીંયા આગળ આ ટેબલની ઉપર શું છે? આ બિલાડી છે, બરાબર। હવે ટેબલની નીચે શું છે? ઉંદર છે, દેખાય છે ને બધાને? હા, હવે આ પંખો છે, બરાબર, એ ક્યાં છે? ટેબલની ઉપર, બરાબર, અને પંખાની નીચે કોણ છે? આ છોકરો છે પંખાની નીચે, અને આ ટેબલથી ઉપર, ઉપર શું છે? પંખો છે, બરાબર। એવી જ રીતે જુઓ આ ટેબલની ઉપર છોકરો છે, ટેબલની નીચે પણ છોકરો બેઠો છે, જોયો છે ને? હા, તમે કઈક વાર ઘરમાં કઈક એવું થાય કે મમ્મી પપ્પા લડે તો તમે એક બાજુ બેસી જાઓ છો,
આવી રીતે એ રીતે જો આ છોકરો પણ આ બેસી ગયો છે, હે ને? આવું બેસવાનું નહીં, કઈ વાગી જાય આપણને, બરાબર? પછી જુઓ ટેબલની નીચે બેગ છે, વોટર બેગ છે, પછી આ પાણી પણ ઢોરાઈ ગયું છે, જમીન પર છે એટલે ટેબલની નીચે છે, પુસ્તક પડ્યું છે, બરાબર? અહીં પણ પુસ્તક પડ્યું છે, અહીં આગળ આ છોકરો ટેબલની ઉપર બેઠો છે, આ નીચે છે એમનાથી, બરાબર? તો આ પેજ નંબર 8 ઉપર આપણે આવી સમજ જ મેળવવાની છે. હવે પેજ નંબર આપણે 9 જોઈશું. તો પેજ નંબર 9 જોઈશું આપણે. હવે તેમાં પણ આપણે પેજ નંબર 8 પર આપણે જોયું ઉપર નીચેની સમજ, એવી જ રીતે સમજ મેળવવાની છે. તેમાં અહીં આગળ નીચે આપણને સૂચના આપી છે કે નજીક દૂર ઉપર નીચેની ચર્ચા કરો, એટલે આપણે આમાં ચર્ચા કરવાની છે અને જોવાના છે ચિત્રો, બરાબર? તો જુઓ અહીં આગળ ઉપર ઝાડ છે, ઝાડ ઉપર એક પક્ષી બેઠું છે, દેખાય છે ને બધાને? હા. પછી અહીં આગળ કૂવો છે, જુઓ તમે બધાએ કૂવો જોયો છે? હા, અત્યારે તો નથી પણ ગામડામાં પહેલા બધા આવી રીતે સ્ત્રીઓ પાણી ભરવા જતા હતા, બરાબર ને? હા, તમે તમારા ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદીને પૂછજો કે તમે કૂવેથી પાણી લાવતા હતા, તો એ કહેશે હા અમે પાણી લાવતા હતા, બરાબર? તો તમે ઘરે ગામડે જાઓ ત્યારે પણ તમે તમારા ગામના સીમાડે કે એ રીતે ખેતરમાં હોય તો કૂવાની તમારે મુલાકાત લેવી જોઈએ, બરાબર? તો હવે આપણે આની નજીક દૂરની ચર્ચા કરીશું. તો ચલો, કૂવાથી નજીક શું છે? તો અહીંયા આગળ બે ઘડા છે, જુઓ આ માટલા કહેવાય, આને માટીના તે કોણ બનાવે? કુંભાર બનાવે, બરાબર? પછી આ બે છોકરા બેઠા છે, આ છોકરા અહીંયા આગળ આ લખોટીઓ રમે છે, જુઓ એ કૂવાથી નજીક છે અને છોકરી પણ રમવા લાગે છે. હવે કૂવાથી દૂર શું છે? તો એક આ ખેડૂત છે, જુઓ ખેતરમાંથી ગાડું, બળદ ગાડું લઈને જાય છે, એમાં બળદ ગાડામાં શું ભરેલું છે? ઘાસ ભરેલું છે, દેખાય છે બધાને? હા, તે કૂવાથી દૂર છે અને શું છે? ઘાસ ઉપર છોકરો બેઠો છે, બરાબર? હા, એ જ રીતે આ બાજુ પણ ઘર છે અને ઝાડ છે, એ કૂવાથી દૂર છે, બરાબર? હવે આ જે સ્ત્રીઓ છે એ પાણી ભરે છે તે કૂવાથી નજીક છે, બરાબર? આ ત્રણ સ્ત્રીઓ પાણી ભરવા આવી છે તે શું છે? કૂવાથી નજીક છે. જ્યારે આ જાય છે, આ એક બેન જાય છે, એ કૂવાથી દૂર છે. હવે તમને નજીક અને દૂરનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ઉપર નીચે જોઈએ તો પક્ષી છે એ ઝાડ ઉપર બેઠું છે, બરાબર? હવે ઝાડની નીચે શું છે? તો અહીંયા આગળ ઘર છે, જુઓ આ મોટું ઝાડ છે, તમે વડનું ઝાડ જોયું છે? હા, તો એ શું હોય છે? બહુ મોટું હોય ઝાડ છે. તો આ ઝાડ છે, એ ઝાડની નીચે શું છે? ઘર છે, જુઓ, બરાબર? અને ઝાડની ઉપર શું છે? પક્ષી બેઠેલા છે, બરાબર? એ જ રીતે આ દૂર, જુઓ આ બધા દૂર ઘર છે, એ કૂવાથી પણ દૂર છે, ઝાડથી પણ દૂર છે, અને આ ઘર છે એ ઝાડથી નજીકના ઘર છે, બરાબર? તો બાળકો, આમાં તમને નજીક અને દૂરનો ખ્યાલ આવી ગયો? હા. તો ચલો હવે આપણે પેજ નંબર 10 ખોલીએ. તો બાળકો, પેજ નંબર 10 ખોલી બધાએ. હા, તો તેમાં આપ્યું છે આપણી આસપાસના આકારો. તો આપણે આકારો જોયા, ગોળ, ચોરસ, બરાબર, ત્રિકોણ, લંબચોરસ, એ બધા આકારો જોયા. અહીંયા આગળ આપણને આપેલું છે કે આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. એટલે આર્યું ગુલાબી કલરનું બોક્સ અને પીળા કલરનું બોક્સ, બરાબર? અહીંયા આગળ આકારો મતલબ કે ગોળ આકારના ચિત્ર છે, જુઓ બોલ છે, ટામેટું છે, ફૂગ્ગો છે, બરાબર? આ બોક્સ છે, આ ઘરનું ચિત્ર, પછી આ ચોકનો બોક્સ છે, બરાબર? આ નારંગી છે, તો આપણે એને શું કરવાનું છે? મૂકવાના છે. આ ચોરસ વસ્તુ જે છે એને અહીં આગળ, અને ગોળ છે એને પીળા કલરના બોક્સમાં. તો અહીંયા આગળ આપણે આ પીળા કલરનું છે તો આ ફુગ્ગો છે એને આપણે અહીંયા આગળ જોઈન્ટ કરીશું, પછી અને આ રીતે ટામેટું છે એને પણ આપણે ગોળમાં લાવીશું. હવે ચોરસમાં આ ચોકનું
बॉक्स छे पछी आ घर अने आ बॉक्स थई गयो। हाँ आ रीते नीचे छे एक सरखा आकार ने लीटी दोरी ने जोड़ो बराबर। तो अहीं आगळ आ टामेटू छे बराबर, पछी आ बॉल छे, पछी आ भी चौरस बॉक्स छे तो आपणे चौरस बॉक्स ने अहीं आगळ जोड़ीशुं बराबर। पछी आ बॉल ने आ बॉल साथे जोड़ीशुं अने टामेटा ने फुग्गा साथे जोड़ीशुं बराबर। हवे एज रीते पेज नंबर 11 पर, तो बाळको पेज नंबर 11 पर अहीं आपी छे वर्गीकरण। तो अहीं आगळ छे सरखा आकारो जोड़ीने तेने जुदा पाड़ो बराबर। तो अहीं आगळ आपणे एक आ छोकरो ऊभो छे, तो अहीं आगळ आकारो छे गोर, चौरस, शंकु आकार अने नळ आकार। तो एवा आपणे चित्र आपेला छे तो एने आपणे जोड़वाना छे बराबर। तो अहीं नळ आकार અહીં આગળ જોડેલું છે બરાબર। હવે આપણે ગોળાકાર જોડીશું, તો આ ગોળાકાર સાથે જોડો, પછી આ બોલ છે, પછી આ ફુગ્ગો છે, પછી આ તળબૂચ છે બરાબર। જોડાઈ ગયા ગોળ, હા કેટલા આકાર છે? 1 2 3 4 બરાબર। હવે ચોરસ, તો આ ચોરસમાં આ બોક્સ સાથે, પછી આ ઈંટનો આકાર છે બરાબર, અને એક આ બોક્સ છે બરાબર। જોડ્યા બધાએ? હા આ રીતે મારી સાથે સાથે જોડવાના છે। પછી છે નળાકાર, નળાકાર એટલે જુઓ આ તમારે કવર આવે છે પુઠ્ઠા ચડાવવાના બરાબર, એ રોલ આવે છે એ આપણે નળાકાર કહેવાય। પછી આ દીવાસળીની સળી છે બરાબર, એ નળાકારમાં આવે। પછી પેન્સિલ પણ નળાકારમાં આવે, મીણબત્તી પણ નળાકારમાં આવે, પછી બરણી આ રહી જુઓ એ પણ નળાકારમાં આવે બરાબર। હવે આ વોટર બે રહી છે એ પણ નળાકારમાં આવે। હવે કયો આકાર રહ્યો? તો શંકુ આકાર। શંકુ આકારના તમે આવા આઈસ્ક્રીમના કોન ખાવ છો ને, હા પછી આવી શું કરો છો? તો આપણે આઈસ્ક્રીમના આકાર સાથે જોડીશું કોન સાથે, પછી શું કરીએ છીએ આપણે બર્થડે પાર્ટી હોય તો આવી ટોપી મૂકીએ છીએ, અથવા જોકરની ટોપી હોય બરાબર, એનો આકાર કેવો હોય છે? શંકુ આકાર। પછી પેટ્રોલ કે ડીઝલ કે કંઈક પૂરવું હોય તો એનું માપી હોય જે પૂરવા માટેનું, એને પણ કેવું કહેવાય છે? આવો શંકુ આકારનું આવે છે બરાબર। તો જોડાઈ ગયા બધાને? હા એવી રીતે નીચે છે સરખા આકારોની જોડી બનાવો। તો સરખા આકારોની જોડી બનાવવાની છે, ઉપર આપણે જોડ્યા એ જ રીતે નીચે જોડવાના છે બરાબર। તો આ આઈસ્ક્રીમનો કોન છે અને ટોપી સાથે જોડ્યું છે બરાબર। હવે આ નળ શંકુ આકાર છે તો એને આપણે આ શંકુ આકાર સાથે જોડ્યું બરાબર। હવે નળાકાર છે, આ બોટલ છે અને આપણે બોટલ બરણી સાથે જોડ્યું, આને આપણે મીણબત્તી સાથે જોડીશું બરાબર, અને આપણે અહીં જોડીશું પાવર, તમારા બેટરીમાં કે ઘડિયાળમાં નાખવા માટે પાવર આવે એને પણ આપણે શંકુ આકાર સાથે જોડી શકીએ છીએ। આ તરબૂચ છે એ તરબૂચને આપણે ફુગ્ગા સાથે જોડીશું, ટામેટું છે એને આપણે બોલ સાથે જોડીશું, અને ઈટ છે એને આપણે અહીં આગળ ચોરસ આકાર સાથે જોડીશું। તો બાળકો બધાને આ ચિત્ર જોડાઈ ગયા? હા બરાબર। તો ચાલો બાળકો હવે આપણે ફરીથી બીજા વિડીયોમાં મળીશું, આવજો।